नमस्कार, आप निहाळी रह्या छो जीटीवी गुजरात न्यूज। एक नजर करी लईए आजना मॉर्निंग अपडेट्स पर। आ न्यूज ना प्रायोजक छे वास्तु शुद्ध घी। जिंदगी में हर जगह पाना है तथास्तु, तो अपने खाने में सदा अपनाओ वास्तु, गाय का शुद्ध घी। મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ નોંધાયા, જ્યારે 503 લોકોએ ગુમાવ્યો છે જીવ। બિહારમાં 15મી મે સુધી સ્કૂલ, કોલેજ અને ધાર્મિક સ્થળો રહેશે બંધ। 24 કલાકમાં 45,654 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે, જો કે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8,479 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 53 લોકોએ જીવ ગુમાવ્યા છે। कोरोना संक्रमण की बीजी लहर थी देश की स्थिति ने जोता पूर्व वडाप्रधान मनमोहन सिंहे पोतानुं मौन तोड्युं छे। वडाप्रधान नरेन्द्र मोदी ने चिट्ठी लखीने कह्युं छे कि वेक्सिनेशन ड्राइव में गति लावी जोईए अने विदेशी कंपनीओ पासेथी वेक्सिन मंगावा माटे एडवांस में ऑर्डर आपी देवो जोईए। 28 जून थी शुरू थशे अमरनाथ यात्रा। बाबा बर्फानी की पहली तस्वीर आवी छे सामे। वर्षे शिवलिंग नुं कद पण घणुं मोटुं होय अमरनाथ गुफा में ठंडीना समय बनेला शिवलिंग की पहली तस्वीर सामे आवी छे। आ वर्षे शिवलिंगनું કદ મોટું દેખાયું છે। બાબા અમરનાથની પહેલી તસવીર જે સામે આવી છે, જેમાં શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાય છે। દિલ્હીમાં કોરોનાને કારણે દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થતી જતી હોય, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે પત્ર। દર્દીઓ માટે 7,000 બેડ રિઝર્વ રાખવાની માંગ કરી છે। પત્રમાં તેમણે તાત્કાલિક ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે પણ કહ્યું છે। આ પહેલા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના લગભગ 25,000 કેસો આવ્યા છે, જે ચિંતાજનક વિષય છે। છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ 26%થી વધીને 30% થયો છે। મહામારીમાં પણ નરાધમો બન્યા છે હેવાન। મધ્યપ્રદેશમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે। અડધી રાતે વોર્ડ બોયે કર્યો દુષ્કર્મનો પ્રયાસ, ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા વોર્ડ બોય સ્થળ પરથી નાસી છૂટ્યો। આ ઘટના ગ્વાલિયરના લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર ગોલ્ડન વિલેજની છે। દેશભરમાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવશે। હવે પાટા પર દોડશે જિંદગીની ટ્રેન, ત્યારે રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ। રેલવે મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે કે ટ્રેનોથી દેશભરમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડર ડિલિવર કરવામાં આવશે। ટૂંક સમયમાં જ માટેની ટ્રેન દોડશે। સીઆર પાટીલનો આદેશ, એમપી એમએલએ સૂચનાનું જો પાલન કરે તો રાજ્યમાં 14,500 પથારી વધી શકે છે। દરેકને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવા માટે આપ્યો છે આદેશ। ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો 145 જેટલા થાય છે, પાટીલે પોતાના વિસ્તારમાં કોરોનાના દર્દીઓ માટે 100-100 પથારીની સરકારી સેવાની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે। વડોદરામાં સિટી સ્કેનના ભાવનો વિવાદ, મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે તમારા સંવેદનશીલ નિર્ણયને કારણે હવે એચઆરસીટીના ભાવ 500થી વધીને 3,000 થઈ ગયા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે રાજ્યભરમાં એચઆરસીટીના ભાવ એટલે કે સિટી સ્કેનના ભાવ રૂપિયા 3,000ની જાહેરાત કરી છે। વડોદરામાં 21 દિવસ પહેલા જ 2,500નો ભાવ ફિક્સ કરાયો હતો। સરકારી અધિકારીઓ જાણી નીકળ્યા કામચોર। સરકારી કચેરીઓમાં 50% સ્ટાફનો ઘટાડાનો પરિપત્ર બહાર પાડ્યો, તો ભુજ નગરપાલિકા દ્વારા કામગીરીનો સમય જ ઘટાડી દેવામાં આવ્યો। વહેલી સવાર એટલે કે આજે સોમવારથી 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી જ કચેરી ખુલ્લી રાખવાનો લેવાયો છે નિર્ણય। રાજકોટ પોલીસમાં સંક્રમણ ફેલાયું। સેફ રાજકોટની એપ ડાઉનલોડ કરતી પોલીસ જાણે અનસેફ સાબિત થઈ સંક્રમિતોના મોબાઈલ ચેક કરવા ગયેલા 17 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા। યુનિવર્સિટી રોડ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે, ત્યારે કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી હતી, જેની કામગીરી લાગતા વળગતા વિસ્તારના પોલીસ મથકનો સ્ટાફ કરી રહ્યા હતા। સુરતમાં કોરોનાનો કેર દર 36 સેકન્ડમાં 1 કેસ, ત્યારે પહેલીવાર શહેર તેમજ જિલ્લામાં 2,425 કેસ, 28 મોત નોંધાયા। સિવિલ તેમજ સ્વીમેરમાં 1,322 દર્દીઓ ગંભીર હાલતમાં હોય 914 દર્દીઓ ઓક્સિજન પર, હાલ એક્ટિવ કેસની સંખ્યા 12,728 પર પહોંચી છે। કુલ મૃતાંકની વાત કરવામાં આવે તો 1,500 નજીક હોય। શહેરની સિવિલ અને સ્વીમેર હોસ્પિટલ મળીને કુલ 1,322 જેટલા દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે। સરથાણા વિસ્તારમાં 93 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું છે। રાજ્યમાં રસીમાં 3 લાખનો ઘટાડો, એપ્રિલ માસમાં જ રસીકરણ 4.88 લાખથી ઘટીને 1.17 લાખ પર આવી પહોંચ્યું છે। કોરોનાનો વધતા જતા સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોય તેવું તબીબો કહે છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ જ ઘટ્યો છે। રાજ્ય સરકારે આપેલા રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં 3 એપ્રિલે અત્યાર સુધીનો વિક્રમ એટલે કે 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું, જેની સામે 18 એપ્રિલે ફક્ત 1.17 લાખ લોકોએ રસી લીધી। સરકારની ડોક્ટરોની ચેતવણી કે દર્દીને આડેધડ રેમડેસિવિર ઇન્જેક્શન ન આપો, સામાન્ય લક્ષણમાં આ દવા સલાહભરી નથી। કોરોનાના દર્દીઓની જરૂર ન હોય છતાં પણ આડેધડ રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરો લખી આપતા હોય છે, ત્યારે આવા ડોક્ટરોને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ચેતવ્યા છે। વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેમડેસિવિરથી કોરોનાના દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય છે કે વેન્ટિલેટરની જરૂર ઓછી પડી છે તેના કોઈ પુરાવા નથી।
ઘોઘંબામાં લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચ્યા, વિડીયો વાયરલ થતા વરરાજા સહિત 10 સામે નોંધાઈ છે ફરિયાદ. 50 લોકોની લગ્નમાં બોલાવવાના રાજ્ય સરકારના જાહેરનામાના ભંગ બદલ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. આરોપી પૈકી 8ની અટકાયત કરવામાં આવી છે. કોવિડ ટેસ્ટ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શકો, આ સાથે જ આ સમાચારને વિરામ આપવામાં આવે છે. વધુ માટે નિહાળતા રહો જી ટીવી ગુજરાત ન્યૂઝ. આ ન્યૂઝના પ્રાયોજક છે વાસ્તુ શુદ્ધ ઘી. જિંદગી મેં હર જગે પાના હૈ તથાસ્તુ તો અપને ખાને મેં સદા અપનાઓ વાસ્તુ ગાય કા શુદ્ધ ઘી.